સુરતમાં હાઈ રિસ્ક દેશોમાંથી વધુ 92 મુસાફરો આવ્યા. આફ્રિકા યુકે સહિતના દેશોમાં આવ્યા મુસાફરો. તમામ મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા. ચાર દિવસમાં 133 મુસાફરોમાંથી 80ના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા. 40 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે, જ્યારે 13 લોકોના ટેસ્ટ હજુ પણ બાકી છે. અત્યાર સુધીમાં 970 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તમામ મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી રહ્યા છે. ચાર દિવસમાં 133 મુસાફરોમાંથી 80ના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે અને એના રિપોર્ટ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઇન. 40 લોકોના રિપોર્ટ પેન્ડિંગ, જ્યારે 13 લોકોના ટેસ્ટ હજુ પણ બાકી. અત્યાર સુધીમાં 970 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હાઈ રિસ્ક દેશોમાંથી વધુ 92 મુસાફરો આવ્યા, જેને લઈને તપાસ કરવામાં આવી છે. આફ્રિકા યુકે સહિતના દેશોમાંથી આવ્યા છે મુસાફરો. હાઈ રિસ્ક દેશમાંથી આવતા મુસાફરોનું ખાસ ચેકિંગ. તમામના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત. આરટીપીસીઆર ટેસ્ટ ન આવે, પરિણામ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઇન રહેવું પડે છે. ઓમિક્રોનની આફત જોવા મળી રહી છે, તેને લઈને પહેલેથી જ સતર્કતા દાખવી રહ્યું છે તંત્ર. જ્યાં ચાર દિવસમાં 133 મુસાફરોમાંથી 80ના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 40 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. 13 લોકોના હજુ પણ ટેસ્ટ બાકી છે. અત્યાર સુધીમાં 970 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આફ્રિકા યુકે જે હાઈ રિસ્ક દેશમાંથી આવી રહ્યા છે મુસાફરો, તે તમામ લોકોના ટેસ્ટ ફરજિયાત રીતે કરવામાં આવશે. ઓમિક્રોનની આફતની વચ્ચે તંત્ર દ્વારા કોઈ પણ બેદરકારી દાખવવામાં ન આવે તેનું ખાસ કાળજી રખાઈ રહી છે. પહેલેથી તમામ મુસાફરોના ચેકિંગ કરાશે. ચેકિંગ બાદ આરટીપીસીઆર અને આરટીપીસીઆર ટેસ્ટ એમના નેગેટિવ આવે ત્યારબાદ તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ એક મોટી ખબર છે. કોરોનાનું નવું સ્વરૂપ, નવું વેરિયન્ટ ઓમિક્રોન કે જે દક્ષિણ આફ્રિકાથી આવી રહ્યો છે, જે મુખ્યત્વે હાઈ રિસ્ક વાળા દેશ છે, તેમાં 12 દેશનો સમાવેશ થાય છે. અને જો કોઈ 12 દેશમાંથી આવે છે તો તેમના માટે ખાસ અલગ અલગ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેજસ જોડાઈ ચૂક્યા છે અમારી સાથે. વધુ વિગત સાથે સીધા જઈશું સુરત તેજસ પાસે. તેજસ, હાલમાં જો વાત કરવામાં આવે સુરત કે જ્યાં મોટી સંખ્યામાં અલગ અલગ બહારથી આવતા જે લોકો છે, મુસાફરો છે, તેઓના ટેસ્ટિંગ થઈ રહ્યા છે ઓમિક્રોનની આફત વચ્ચે, કેવી છે તૈયારી તંત્રની? જરૂરથી આજે છેલ્લા કેટલાય દિવસથી જે ઓમિક્રોનનો કહેર ખાસ કરીને આફ્રિકન દેશોની અંદર વર્તાઈ રહ્યો છે, તેના કારણે જરૂરથી ચિંતા વધી છે. અને સુરત એવું શહેર છે જ્યાં આગળ મોટાભાગે જે ડાયમંડ સાથે સંકળાયેલા લોકો છે તે આફ્રિકા જતા હોય છે અને ત્યાં કે જે આફ્રિકન કન્ટ્રીમાં જે માઇન્સ આવી ત્યાંથી તેઓ ડાયમંડ લાવતા હોય છે. તો જરૂરથી જે આફ્રિકન કન્ટ્રીઝના ઘણા બધા જે સ્થળો ત્યાં આગળ આ પ્રકારની ખાસ કરીને બોસ્વાનામાં નવો વેરિયન્ટ દેખાયો છે. આ ઉપરાંત 12 જે હાઈ રિસ્ક દેશો છે ત્યાંથી અત્યાર સુધીમાં લગભગ 150થી વધુ લોકો સુરત આવ્યા છે. આ તમામ લોકોના ક્વોરન્ટાઇન રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. 7 દિવસ સુધી તેઓએ ક્વોરન્ટાઇન રહેવામાં આવશે. લગભગ 90થી વધારે લોકોના અત્યાર સુધી જે ટેસ્ટ છે, આરટીપીસીઆર ટેસ્ટ છે, તે નેગેટિવ આવ્યા છે. એટલે એક જરૂરથી રાહતની વાત છે. જે પણ લોકોના પેન્ડિંગ છે અને જે લોકોના ટેસ્ટિંગ નથી થયા તે લોકોની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મહાનગરપાલિકાએ સ્પષ્ટપણે આદેશ કર્યો છે કે જે પણ લોકો આ 12 દેશોમાંથી આવે તેમને આરટીપીસીઆર કરાવવાનો રહેશે. 7 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવાનું રહેશે અને 7 દિવસ બાદ ફરી તેમને આરટીપીસીઆર રિપોર્ટ કરાવવાનો રહેશે. જો આ દરમિયાન તેમને કોરોનાની અસર દેખાય અને પોઝિટિવ આવે તો તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આની સાથે જ અન્ય જે દેશો છે, ખાસ કરીને અમેરિકા છે, યુકે છે અથવા તો ઓસ્ટ્રેલિયા, આ પ્રકારના દેશોમાંથી પણ જો કોઈ લોકો આવતા હશે તો તેમને સેલ્ફ ડિક્લેરેશન કરવું પડશે કે તેઓ આ દેશમાંથી આવ્યા છે. તેમનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. તેમને પણ 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે. 7 દિવસ દરમિયાન જો કોઈપણ લક્ષણ ન દેખાય તો 7 દિવસ પૂર્ણ થયા બાદ ફરી તેમને આરટીપીસીઆર કરાવવું પડશે અને આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જ તેઓ બહાર ફરી શકે છે. અને ખાસ કરીને કેટલાક કિસ્સાઓની અંદર એ પણ જોવા મળ્યું છે કે મહાનગરપાલિકાએ એ પ્રકારની પણ તાકીદ કરી છે કે જે વ્યક્તિ બહારથી આવતો હોય તે આરટીપીસીઆર રિપોર્ટ પણ લઈને તો આવે જ, પરંતુ સુરતમાં પણ તેમનું આરટીપીસીઆર કરાવવામાં આવશે. એટલે કહી શકાય છે કે ચારે તરફથી મહાનગરપાલિકાએ પ્રયાસ કરી રહી છે કે જે ઓમિક્રોન નામનો વાયરસ આફ્રિકન દેશોમાં દેખાયો છે, અન્ય દેશોમાં તેનો કહેર વર્તાઈ રહ્યો છે, તેની સીધી અસર સુરતમાં ન થાય. કારણ કે સુરતની અંદર ભૂતકાળની અંદર જે રીતે બીજી લહેર આવી હતી અને લોકો મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા હતા, તો આવી જે સ્થિતિ છે તેને ટાળવા માટે આ પ્રયાસ કરવા
કરવામાં આવ્યા છે। અત્યારે લગભગ જે પ્રકારે માહિતી મળી તે મુજબ લગભગ 900 થી વધારે લોકો ક્વોરન્ટાઇન છે, જે ધીરે ધીરે લહેરની અંદર જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા, બી તરફ વેક્સિનની કામગીરીને પણ તેજ કરવામાં આવી છે। આમ અત્યારની જો વાત કરવામાં આવે તો ઓમિક્રોનની જે દેશા છે તેને લઈને મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારી કરી છે અને ખાસ કરીને આરટીપીસીઆર પર વધારે જોર આપવામાં આવી રહ્યું છે। बिल्कुल વધુ અપડેટ આપની પાસેથી લેતા રહેશું તેજસ। તો ઓમિક્રોનની આફત વચ્ચે હાલમાં મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પણ હાઈ રિસ્ક દેશોમાંથી આવી રહ્યા છે મુસાફરોના તમામના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત પણ કરવામાં આવશે।